આજથી ધર્મરત્ન રાજકોટમાં પ્રસ્થાન થઈ રહ્યું છે, કઈ રીતનો રૂટ રહેશે અને શું મેસેજ આપવા માંગશો? ક્ષત્રિયની લડાઈની અંદર આજે રાજકોટમાં જયારે રથ આવ્યો છે ત્યારે રાજકોટના 18 વોર્ડમાં ક્ષત્રિય સમાજના હોસ્પિટલ રથ જશે, બહેનોની અસ્મિતા માટે અમે લડી રહ્યા છીએ. ત્યારે અમારો એક જ સંદેશ છે, આ સમસ્ત સમાજને અને બહેનોનું આહ્વાન કરીએ છીએ અમે, તમે ક્ષત્રિય સમાજની અસ્મિતાને સમજી અને આજે વિરોધી મતદાન કરો. એના માટેનો આ રથ આજે અમે શરૂ કર્યો અને કાલના દિવસમાં અમે એ પણ જાણ કરીએ કે અમે કાલના દિવસમાં 18 વોર્ડ પૂરા કરી અને માર્ગ ઓળંગામ કાગોડ ખાતે અમે તેનું સમાપન કરવા જઈ રહ્યા છીએ. ત્યાંથી પણ અમને ખૂબ સારો પ્રતિસાદ મળ્યો છે કાગોડથી, એટલે અમે માતાજીના આશીર્વાદ લેવા કાગોડ પણ કાલે જઈ રહ્યા છીએ. ઓકે, રેડી આવો ભાર્ગવ સર. અસ્મિતાની લડાઈ કરી રહ્યા છે અને આ આંદોલન સ્વરૂપે સૌને પ્રભુ માં શક્તિ, એવી શક્તિ બક્ષે કે જે આ લડતને ન્યાય સુધી પહોંચાડવામાં અમને હિંમત આપી. અહીંયા રાજકોટના 18 વોર્ડ ને સાંકળતા, 18 વર્ણો ને સાંકળતા આ રથ અલગ અલગ જગ્યાએ અલગ અલગ માં શક્તિ સાથે, નારી શક્તિ સાથે અને દરેકે દરેક વર્ણ ના સાથે લઈને ચાલશે. ભાર્ગવીબા, તમારા સમાજના પદ્મિની બા આ સંપૂર્ણ નાટક ગણાવી રહ્યા છે. ઓકે, ક્ષત્રિય સમાજનું ધર્મરથ છે તે આજે રાજકોટ શહેરમાં ફરશે અને તેની શરૂઆત રાજકોટ શહેરના એજી ચોક ખાતેથી કરવામાં આવી છે. જે રીતે તમે જોઈ રહ્યા છો કે ક્ષત્રિય સમાજ દ્વારા આજે રાજકોટ શહેરમાં ધર્મરથ છે તે અલગ અલગ જગ્યાએ ફરવા જઈ રહ્યો છે. મોટી સંખ્યામાં ક્ષત્રિય સમાજના આગેવાનો છે તે આમાં જોડાયા છે અને કારનો કાફલો લઈને શહેરના વિવિધ વિસ્તારોમાં ફરશે અને સાથે જ ભાજપ વિરુદ્ધ છે તે મતદાન અંગેનો પ્રચાર કરવામાં આવશે. મોટી સંખ્યામાં અહીંયા મહિલાઓ છે જે ક્ષત્રિય સમાજના તે પણ ઉપસ્થિત રહ્યા છે. કારમાં આ રીતે તમે જોઈ શકો છો કે માતાજીની જે છબી છે તે રાખવામાં આવી છે, તેની પૂજા કરી અને હાલ હવે આ જે ધર્મરથ છે તેનું પ્રસ્થાન થવા જઈ રહ્યું છે. શહેરના એજી ચોક ખાતે મોટી સંખ્યામાં અત્યારે બહેનો છે તે પણ અહીંયા ઉપસ્થિત રહ્યા છે.